ખેડામાં આજે યાત્રાધામ ડાકોર 90 દિવસ બાદ ખુલ્યા દ્વાર. પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના 90 દિવસે દ્વાર ખુલ્યા. ભાવિક ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે તેમજ સેનિટાઇઝરનો યુઝ કરીને રાજા રણછોડના દર્શન કરવા પહોંચી ગયા હતા. રણછોડજી વિસ્તારના 100 મીટર સુધીના એરિયાને લોકિંગ રાખવામાં આવ્યું કે જેથી કોઈ વાહન પ્રવેશ ન કરી શકે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ સંક્રમણ થવાની શક્યતા ના રહે તે માટે પોલીસ તંત્ર ખડે પગે તૈનાત કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી તરફથી રણછોડ રાયના ભક્તોને સારી રીતે દર્શન કરવા માટે તૈયાર કરવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સ, અને આ સાથે દર્શન માટે ફરજિયાત માસ્ક તેમજ સેનિટાઇઝર, ચપ્પલ કે પગરખા પહેર્યા વગર મંદિરમાં દર્શન કરવા માટે ટેમ્પલ કમિટી દ્વારા મેઇન પ્રવેશ દ્વારામાં દર્શન કરી બીજા દરવાજાથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ-19ના લોકડાઉનને કારણે 3 મહિના પછી સમગ્ર યાત્રાધામો બંધ હતા, તેમાં પવિત્ર યાત્રાધામ ડાકોર પણ 90 દિવસ બાદ ખુલ્યું. 90 દિવસ પછી મંગળા આરતીના સમયે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. કોવિડ-19ના લોકડાઉનને કારણે 3 મહિના પછી સમગ્ર યાત્રાધામો બંધ રહ્યા, તેમાં પવિત્ર યાત્રાધામ ડાકોર પણ 90 દિવસ બાદ ખુલ્યું છે. 1300 ભાવિક ભક્તોને દર્શન થાય તે રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને શ્રી રણછોડજીના દર્શન કરવા શ્રી ગણેશજી થઈ ચૂક્યા છે. રિપોર્ટિંગ બાય આર્યન ગોસ્વામી, ખેડા. ધીરાજના 90 દિવસે દ્વાર ખુલ્યા છે એ વિશે આપ શું કહેશો? હા, 90 દિવસે મંદિર ખુલ્યું. રજીસ્ટ્રેશન કરાવીને, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને, હેન્ડ સેનિટાઇઝ કરીને મંદિરમાં દર્શનનો લાભ લીધો. આટલા દિવસથી મંદિર બંધ હતું તો ઘણી બધી નેગેટિવિટી પણ હતી, એ આજે એક બધાના અંદર પોઝિટિવિટી જોવા મળી છે. પ્લસ વેપારીમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે મંદિર ખુલવાથી. દર્શન ખુલીને મને ઘણો આનંદ થયો છે આજે, અને ભગવાનની મંદિરની વ્યવસ્થા બહુ જ સરસ છે. દર્શન કરવાનો મને બહુ જ આનંદ થયો છે, અને બહુ દિવસે દર્શન કરી હું ગદગદ થઈ ગયો છું ભગવાનના દર્શન કરીને. અને ડાકોરને ભગવાનને પ્રાર્થના કરું છું, કોરોના ડાકોરમાં ના આવે અને ધંધો રોજગાર સરસ ચાલે ડાકોરમાં બધાને, એવી હું ભગવાનને વિનંતી કરું છું. જી મહેશભાઈ, આપ ત્યાંના વતની છો અને ડાકોર રણછોડજી માટે શું આસ્થા રાખો છો? ડાકોર, અમે ડાકોરના જ છીએ, અને મારી આસ્થા એટલી જ છે કે જ્યારે લોકડાઉન થયું ત્યાંથી મારા પ્રભુના દ્વાર બંધ થયા, એટલું દુઃખ થયું કે અમે ઘણા બધા વ્યક્તિઓએ બાધા રાખી છે કે ભગવાનના જ્યારે બી દ્વાર ખુલશે ત્યારે અમે ધજા ચઢાવીશું, અને પ્રભુએ જે અમને જે સ્વસ્થ રાખ્યા છે એનો અમે આભાર માનીએ છીએ કે ડાકોરની અંદર એક પણ કેસ નથી.